I've fallen in love with I Love. I love. Él vole, wow. પરંતુ તમે
તમે તો પતંગા રસ્તે જઈ રહ્યા છો, હવે પતંગ કોનું થાય છે એ તો ભાલુ પ્રતાપ તને સમજ સમજાવશે. વાળ જીબડા ગળે છે વાત આજ સુધી મેં માત્ર સાંભળી હતી, પરંતુ અત્યારે અત્યારે તો નજરો નજર જોઈ રહ્યો છું. દાદા સાહેબ, તમે વાળના વાડામાં વેરના બીનું વાવેતર કરી રહ્યા છો, પણ એટલું યાદ રાખજો એ વેરના બીને ઉગતા જ ખતમ કરી નાખીશ. વડવાઓની જાગીર હું તમને હડપ નહીં કરવા દઉં, અને મારો વારસો હું લઈને ચંપીશ. અરે જા જા ભાલુ પ્રતાપ, તારા જેવા કેટલાય પસ્તા કૂતરા મેં જોઈ રાખ્યા. ચાલો જા અહીંયાથી. તમે રસ્તે નજર તો ભિખારી ન કરી નાખો તો મારું નામ દાદા સાહેબ લે. અરે દાદા સાહેબ, તમે પણ એટલું યાદ રાખજો, મારી રગોમાં પણ રજવાડી લોહી વહી રહ્યું છે. ઈટનો જવાબ હું જો પથ્થરથી ના આપું તો મારું નામ પણ ભાનુ પ્રતાપ નહીં. હા, ભાનુ પ્રતાપ યાદ રાખજે, હું તને નહીં છોડું, તને નહીં છોડું. વૈદ્ય જો સમયસર ના આવ્યા હોત તો કદાચ. બહેન, તબિયત સંભાળ, હવે તારે તારી ને આવનાર બાળક બંનેની ચિંતા કરવાની છે. આ તો ઠીક છે કે રૂખે મને સમયસર ખબર આપ્યા, નહીતર ઠાકોર સાહેબ ના આવનાર વંશજને આપણે હંમેશા માટે ખોઈ બેસત. સારું ભાઈ, હવે તમે જલ્દી ચાલ્યા જાઓ, નહીં તો તમે આ ઘરમાં આવ્યા છો એ જો ઠાકોર સાહેબ જાણશે તો મહા અનર્થ થઈ જશે. ભાઈ, તમે તો જાણો છો કે દાદા સાહેબ સાથે તમે સંબંધ રાખો એમને બિલકુલ પસંદ નથી. આપણા માટે ભલે આપણી બહેનનું ઘર હોય, પણ એમના માટે તો એ દુશ્મનનું ઘર છે. ભાઈ, તમે તો જાણો છો કે જ્યારથી એમના માથે વીરભદ્રના ખૂનનું આળ આવ્યું છે ત્યારથી એમનો સ્વભાવ ચેડિયો થઈ ગયો છે, માટે તમે જલ્દી ચાલ્યા જાઓ. સારું બેન, અમે જઈએ છીએ. જઈએ છીએ, તબિયત સંભાળજો. તું મારા ઘરમાં પગ મૂકવાની તે હિંમત કઈ રીતે કરે? રૂખીએ મને પૂછ્યા વગર જ ભૂલથી ભાઈ ભાભી નહીં બોલાવ્યા. આહ, ભૂલથી બોલાવ્યા અને પાછું તમને પૂછ્યા વગર બોલાવ્યા.
એમ કેમ કહેતા નથી ભાભી કે તમારા કહેવાથી જાણી જોઈને ઠાકોર સાહેબની ગેરહાજરીનો લાભ લઈને બોલાવ્યા. આજે ખબર પડી ભાભી કે તમે પણ તમારા ભાઈ સાથે મળેલા છો. ઠાકોર સાહેબ, એમાં બેનનો કોઈ વાંક નથી. તો ચૂપ રહે હલકાટ. મેં તને ના કહી હતી કે તારા ભાઈ સાથે કોઈ પણ જાતનો સંબંધ રાખવાનો નહીં. છતાંય મારી મરજી વિરુદ્ધ તેને અહીંયા બોલાવ્યો. નીકળી જા, નીકળી જા, ઘર છોડીને ચાલતે થઈ જા. હું તારું મોઢું પણ જોવા નથી માંગતો. હું આ ઘર છોડીને ક્યાં જાઉં? આ મારું ઘર છે, હું અહીંથી ક્યાંય નહીં જાઉં. જાય છે કે નહીં પાર્વતી? નહીં તો પછી મને માફ કરી દો, મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ. આટલી ભૂલ, મને માફ કરી દો. આજ પછી હું ક્યારેય મારા ભાઈ નહીં નહીં બોલાવું. હું એમ જ સમજીશ, મારો ભાઈ મરી ગયો છે. પાર્વતી, પાર્વતી, તું મારો સ્વભાવ સારી રીતે જાણે છે. આ ઘરમાં મારી મરજી વિરુદ્ધનું કોઈ પણ કૃત્ય હું સાખી નહીં લઉં. હવે હવે તું આ ઘરમાં રહેવાને લાયક નથી. અત્યારે ને અત્યારે તું આ ઘર છોડીને ચાલી જા, નહીં તો આ ઘરમાં આજે કોઈનું લોહી રેડાશે. ઠાકોર સાહેબ, મારા માટેના ગુસ્સા અને વેર ભાવનાની આગમાં મારી બહેનને બિચારીને શું કામ બાળો છો? અને આવી હાલતમાં તો કોઈ પાળેલા પ્રાણીને ઘરની બહાર નથી કાઢી મૂકતું. જ્યારે તમે ચપ રહે સુવર, તું અને તારી બહેન બંને જણા સાફ કરતા પણ વધારે ઝેરીલા છો. હું તમને હાથ જોડું છું, કે તમે કહો છો એમ કરવા તૈયાર છો. હું આ ઘર છોડીને ચાલી જઈશ. મારું ભલે ગમે તે થાય, પણ તમારું અમંગળો નહીં થવા દઉં. મારા છોડી ચાલવાનું અપમાનો નહીં થવા દઉં. ચાલી જાઉં છું. જ્યારે તમારું મન કહે કે હું નિર્દોષ છું, એ દિવસે મને બોલાવો છો, હું પાછી આવીશ. પાછા આવવાની કોઈ જરૂર નથી, સમજી? ચાલો ભાઈ. દીકરા વીરભદ્ર, મિલકતના લોભમાં તારો જાન લેનાર એ ભાનુ પ્રતાપના ઘરના વિનાશની શરૂઆત થઈ ચૂકી છે. એની લક્ષ્મી એને છોડીને ચાલી ગઈ છે. કુદરતે એને પરચો દઈ દીધો છે. પાર્વતીએ ભાનુ પ્રતાપનું નાક કાપ્યું. બાપુજી, પાર્વતી બહેન ઉપર આરોપ ના મૂકો. જે કઈ થયું હશે એમાં એમનો કોઈ વાંક નહીં હોય. હું જાણું છું વૌરાણી કે પાર્વતી તમારી સગી બહેન છે, એટલે તમે એનું ઉપરાણું લો. પાર્વતી ભલે તમારી સગી બહેન હોય, પણ ભાનુ પ્રતાપ મારો દુશ્મન છે. દુશ્મન આપના માટે ભલે દુશ્મન હોય, પણ જ્યારથી હું આ ઘરમાં પરણીને આવી છું ત્યારથી મેં એમને સગા જેઠથી વિશેષ ગણ્યા છે. આપની જેમ દુશ્મન નથી ગણ્યા. વૌરાણી, ભાનુ પ્રતાપ મારો ભત્રીજો નથી, પણ દુશ્મન છે. દુશ્મન એના લીધે જ મારા કુળનો દીપક બુઝાયો છે, તારો ચૂડી ચાંદલો નલવાયો છે. એક વાર નહીં, હું હજાર વાર કહીશ કે ભાનુ પ્રતાપ મારો દુશ્મન છે. દુશ્મન. અને ભગવાનને એવી પ્રાર્થના કરીશ કે ભગવાન, તને એવો એક દીકરો દે અને મને એવો એક પૌત્ર દે કે જેના બાપના મોતનો બદલો લઈ શકે અને મારા અરમાન પૂરા કરે. તમારા અરમાન ક્યારેય પૂરા નહીં થાય બાપુજી, ક્યારેય પૂરા નહીં થાય. નંદ હીરા નંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલ કી, જય કનૈયા લાલ કી. કેમ 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 બેન, આટલી બધી ખુશ કેમ છે? આનંદ ના સમાચાર છે ભાઈ. પેંડા, બરફી, મીઠાઈ વેચો, જહર જહર દીવા પ્રગટાવો, આનંદ ઉલ્લાસ મનાવો. કોઈ દીપક નો જન્મ થયો છે ભાઈ. કેટલો કમનસીબ છું કે બાપ બન્યો હોવા છતાં દીકરાનું મોઢું પણ જોઈ શકતો નથી. તમારે દીકરાનું મોઢું જ જોવું છે ને? હા, તો આપણે કામ કરીએ, પાર્વતીને એના ભાઈને ઘેર પડી રહેવા દઈએ અને દીકરાને લઈ આવે.
गरीब नु संतान छे, एनी मां जन्म आपीने ज मृत्यु पामी छे, पण आनाथने सहारा नी जरूर हती अने आपणे संतान नी, एटले हुं एने अहीं लेतो आव्यो छुं। अरे अरे ला मने आपो हुं राखुं छुं। ओहो बट्टू ना 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 નહીં રડવાનું નહીં રડવાનું નહીં રડવાનું શું થયું શું થયું કેમ ચૂપ નથી થતો ચૂપ થઈ જા મારો રાજા દીકરો ચૂપ થઈ જા આ શું છે શું છે અલો લો 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 નહીં 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 ચૂપ થઈ જા દીકરા ચૂપ થઈ જા આ ચૂપ થઈ જા ભાભી લાવો દત્તક લેવાનો વિચાર કર્યો હતો મને માફ કરજે બેન એક વાત મેં તારાથી છુપાવી છે હું આ રહસ્ય કોઈને આગળ ખોલવા નહોતો માંગતો પરંતુ અત્યારે મોઢું ખોલવા હું મજબૂર થઈ ગયો છું હા બેન યાદ છે રાત જ્યારે ત્યાં દીકરાને જન્મ આપ્યો એ રાતે એક માણસ મને બોલાવવા આવ્યો હતો તમે ગયા ને તરત જ બાબાનો જન્મ થયો પણ માની તબિયત ગંભીર છે બેન પુણ્યા હા ભાઈ બાપુજી અને ઠાકોર સાહેબની દુશ્મનાવટનો પડછાયો મારા બાળક પણ ના પડે એટલે હું ક્યાંક દૂર ચાલી જવા માંગતી હતી પણ જ્યારે મારી તબિયત બગડી અને આ મને અહીં લઈ આવ્યા
अपनी बहन ने अंतिम इच्छा बहन ए बीजा कोई नू नहीं पर अपनी ज बहन नू संतान छे आ रहस्य ने तू रहस्य जानजे नहीं तो जो ठाकुर साहब ने वाती खबर पड़से तो ने मारी नक्शे नहीं भाई नहीं मैं एम नहीं थवा दऊ मैंने मारो दूध पायो छे इना ऊपर अत्याचार थाय तो केवे ते सहन करी शकू भाई હું તને વચન આપું છું કે હું ખાનદાની દુશ્મનાવટ મિટાવવા કોશિશ કરીશ પછી ભલે એને માટે મારે પોતાના દીકરાના સુખચેન કુરબાન કરવા પડે ભલે મારે મારી મમતાનું ગળું દબાવી દેવું પડે પણ હું એમને એ વાતની ક્યારેય ખબર નહીં પડવા દઉં કે બાળક અમારું નથી અરે રુકી આ કુંવર રડતો કેમ બંધ થતો નથી ઠાકોર સાહેબ કુંવર સાહેબને માના દૂધની જરૂર છે મારાથી કુંવર સાહેબને રડતો જોઈ શકાતા નથી તમે વા સાહેબને પાછા બોલાવી દો ને આ વિચાર કરવાનો વખત નથી કુંવરની જિંદગી જોખમમાં છે તમે વા સાહેબને પાછા બોલાવી દો ને અરે ભગવાન જાણે એનો બાપ કોણ હશે અરે કયા ધર્મ નો હશે આને જો આપણી પાસે રાખીશું ને તો આપણો ધર્મ ભ્રષ્ટ થઈ જશે બેનની વાત સાચી છે પાર્વતી એને આપણી જોડે કઈ રીતે રાખી શકાય એક કામ કરીએ એને તારા ભાઈને ત્યાં મૂકી આવીએ પણ પણ આ મારા વગર નહીં રહી શકે આ કુમળા બાળક પર દયા કરો આ કુમળું ફૂલ તમારા ચરણોમાં અળગતું મોટું થતું રહેશે ઠીક છે ઠીક છે તારે એને રાખવું છે તો રાખીશું બસ કેશવ જી ઠાકોર સાહેબ ભાભી આમ વિચાર શું કરો છો સોંપી ગયો બાળક પાર્વતી ઘરના છોકરાને રડતું મૂકીને ગામના છોકરાના આંસુ લૂછવા નીકળી છે તું અરે ભાભી અહીં કઈ તમને ભજન ગાવા નથી બોલાવ્યા કુંવરની જિંદગી જોખમમાં છે સોંપી દો બાળક કહું છું સોંપી દો બાળક કેશવને કેશવ લઈ જા આને સોંપી દો બાળક અને ચેતનથી રાત છે મારા કાળજાનો ખટકો હું તારે હવાલે કરું છું
નાના જેવો દેખાય છે. થોડો મારા જેવો ને થોડો તમારા જેવો. જોયું કેવો હશે છે બદમાશ. મા વગર સુના પડી ગયા તા કે. પાર્વતી, સાચું કહું, એને તારી જરૂર હતી. પણ તમને ક્યાં મારી જરૂર હતી? સાચું કહું પાર્વતી, તારા ગયા પછી એમ લાગતું હતું કે જાણે લક્ષ્મી વૈકુંઠ છોડીને ચાલી ગઈ હોય. અરે આ શયનખંડ, આ શયનખંડ મને સર્પોની પથારી જેવો લાગતો હતો. પરંતુ વિષ્ણુ ભગવાન તો સર્પોની પથારી પર જ સુવે છે ને. પિતાજી મને ખૂબ વાળ કરે છે, મારા માટે સારી સારી મીઠાઈ અને રમકડા લાવે છે, અને તને કેમ લાવે છે ને મારે છે? હું એમનો દીકરો નથી ને, એટલે હું ગરીબ છું, અનાથ છું, મારું કોઈ નથી. હું છું ને તારો ભાઈ. મા પણ તને કેટલો વાળ કરે છે દેખા. હાય 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 હાય, રામ 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 રામ, તારું એઠું એને ખવડાવે છે. ખવડાવે છે અને હું વડું છું ને તો ઉપરથી સામી જીપ ચલાવે છે. ભાઈ આ સોમનો આપણા કિશનની સાથે વધારે પડશે ને તો કિશનને એના જેવો બનાવી દેશે. કેમ અલ્યા સોમલા, મેં તને ના પાડી છે ને કે કિશનની સાથે નહીં રમવાનું, તોય રમે છે. તારું ખાધેલો ને ખવડાવે છે ને પાછું સામું મળે છે. ખબરદાર જો કિશન ના મળે છે તો ના પાડે છતાંય મળે છે. અરે અરે અરે, રેવા દો, ના મારશો એને. શું ના મારે? બાળક છે, બાળકથી ભૂલ થઈ જાય. હવે કઈ બાળક નથી, સુવર ગધેડાની ઓલાદ છે. આ તો તારા હિસાબે નહીં રાખું છું, નહીં તો ક્યારનો લાત મારીને કાઢી મૂક્યો, સમજી? તને કેટલી વાર ના પાડી છે કે સોમલાની સાથે નહીં રમવાનું? બોલ, આજ પછી સોમલાની સાથે રમીશ, એનું એઠું ખાઈશ, એને મળીશ. હે પાર્વતી, કિશનનો સામાન તૈયાર કર, હું એને કાશી મૂકી આવું છું. કિશન હવે ત્યાં જ પડશે. પણ કાશી શું કામ? આવડું મોટું તો ઘર છે. ઘર? અરે આ તો અનાથ આશ્રમ છે, અનાથ આશ્રમ. અને તું આ અનાથ સોમલાને તારી કોટે વળગાડીને ફરજે. કિશનને તારી કે સોમલાની કોઈ જરૂર નથી, સમજી? માલા ફેરે ચુગ ભયો પર જ્ઞાની ના ભયો કોઈ. અગર હોતી તુમ જ્ઞાની તો નહીં હોતી અભિમાની. મંદિર દર્શન કો ગઈ ઓર કરકે આઈ જૂતોં કી ચોરી. ચુપ ના, એ તો એ ક્યાં ભયા જો મન મેલ ના જાય. માળા ફેરવાનું બંધ કરી મન નો મેલ સાફ કરો. રામ 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 રામ, તું મારી મશ્કરી કરે છે? રામ 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 રામ, હું તો કોઈની મશ્કરી નથી કરતો. હું તો ચોપડી પર લખ્યું છે તે વાંચું છું. તે તારી ચોપડી પર એવું બધું લખેલું આવે છે? હું હમણાં જેને ભાભીને ફરિયાદ કરું છું. મામા મામા, મારે ફરિયાદ કરવાની શી જરૂર છે? બંધ બેસતી પાઘડી શા માટે પહેરો છો? આ ચોપડીમાં જે લખ્યું છે એમાંનું જો કંઈ પણ તમને લાગુ પડતું હોય તો ગુસ્સે થવાના બદલે તમારી જાતને સુધારી લો. તું મને સુધારવાનું કહે છે એટલે શું બગડેલી છું? હું તને ખરાબ લાગુ છું? શેતાન, તારી આ હિંમત કે મને બગડેલી કહે છે? રામ 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 રામ.
ભાભી તમારા લાડકોળ ને કારણે સોમુ એવો તો બગડી ગયો છે કે મારી મશ્કરી કરે છે. નામા હું તો ચોપડી વાંચતો હતો. ચાર ચોપડી વાંચી એમાં તારી જાતને કાશી નો પંડિત સમજે છે? ભાભી તમે જેને ફટવી માર્યો છે. રામ 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 રામ. મેં તને કેટલી વાર કહ્યું છે કે તું એને મોઢે ન લાવીશ. શું કામ એને છંછેડે છે? કોણ જાણે બા, હું એને જોઉં છું ને મને ગુસ્સો ચડે છે. કદાચ મારા બાપુ ગુસ્સા વાળા સ્વભાવના હશે એટલે મને ગુસ્સો આવતો હશે ને. સારું સારું, જા હવે તારા ખેતરે જવાનો સમય થઈ ગયો છે. આવડો મોટો થયો પણ સાવ બાળક નો બાળક જ રહ્યો. माला फेरे जुग भया पर फिरा ना मन का फेर नाए धोए क्या भया जब गया ना मन का मेल. ए आवड़ी नानी हती अने आवड़ी मोटी थई तो चोरवानु नथी मुक्ति. चल चाले लींबू पाछा चोटाड़ी दे. चोईटी શું જરૂર છે તારું? ઘાચી નું તેલ બળે ને મસાલચી નું દિલ બળે. કોઈ થોડા લીંબુ લઈ જશે તો તારા ઠાકોર સાહેબ ભિખારી નથી થઈ જવાના. ખબરદાર છે, જો ઠાકોર સાહેબ માટે એક શબ્દ પણ આગળ બોલી છે તો. હા અરે એમના ઘરનું જ ખાઈને તો મોટો થયો છું. સોમુ તારામાં અક્કલ ક્યારે આવશે? એટલે હું શું બુદ્ધું છું? જો તારામાં અક્કલ હોય તો હું પૂછું એનો જવાબ આપ. એટલે બોલો બોલો. ધારો કે તારું સપન કોઈ પાગલ છોકરી જોડે થઈ જાય તો તું શું કરે? તો એની સાથે પરણી જાઉં. શું પાગલ ખરી પણ મારે સકપણ નથી કરવા. પણ તું તારામાં હિંમત જ ક્યાં છે? તારે જોવું છે મારામાં કેટલી હિંમત છે? હું અત્યારે જ માનસિંહના ઘેર જઈને સિંહણની જેમ ગર્જના કરીને કહી દઉં છું કે મારે તારા જેવા અક્કલના ઓથની જોડે નથી લગ્ન કરવા. ઓય શાબાશ, જાઓ. જય શ્રી ધોળી, સમજે છે શું? મને બીકડ કે છે હમણાં જઈને એને. માનસિંહ આવે છે, મને ક્યાં સંતાડી દેને. કેમ જતીતીને સિંહની જેમ ગર્જના કરવા, હવે પેલા ને જોઈને સસલીની જેમ ફફડવા માંડી. સોમુ મન કરી કરવાનું રહેવા દે, મને ક્યાં સંતાડી દે. અચ્છા અચ્છા સોમુ સોમુ મને ક્યાં સંતાડી દે. એ સોમલા, સગુણાને ક્યાં સંતાડી છે? હમણાં જ મેં એને આટલામાં જોઈ. અલે વાંસિંહ, દિવસે તને સપના દેખાય છે? અરે એને શોધવી હોય તો નદી નાળા તળાવનો કિનારો કુવાની વાવ ખૂની વળ. એને તો હું પાતાળમાંથી પણ શોધી કાઢીશ. સોમલા, તું જાણે છે કે મારા અને સગુણાના સગપણ બાળપણમાં જ થઈ ચૂક્યા છે, છતાંય તમે એકબીજાને મળીને મારી આબરૂ ઉપર કાદવ ઉછાળો છો. અરે માનસિંહ, હું એટલો બધો મૂર્ખ નથી કે તારી ઉપર કાદવ છાંટવા માટે મારા હાથ ગંદા કરું. અને સગુણા મને શા માટે મળે? હે, એ તો તને મળે કારણ કે નાનપણથી તમે બંને સગાઈની ગાંઠે બંધાઈ ચૂક્યા છો. અને સગુણાને તારા જેવો મુરત ક્યાંથી મળે? હે, અરે આખા ગામમાં દીવો લઈને ગોતવા જાવ ને તોય તારા જેવો નંગ ના મળે. એ શું બોલ્યો? ના નંગ, વીટીમાં જડવાનો નંગ. હા તો ઠીક છે, પણ યાદ રાખજો. હો, બધું યાદ છે, બધું યાદ છે. અમને બંનેને જે દિવસે તું સાથે જોએ ત્યારે કહેજે. હાય કઈશ નહીં, તે જ દિવસે તમને બંનેને આજ ખેતરમાં જીવતા દાટી દઈશ. એ યાદ રાખજે. દાટી દેજે, દાટી દેજે. સમજ્યો? દાટી દેજે. આવડો લાંબો થયો પણ અક્કલ નથી. દાટી દઈશ. અરે કેમ બિલાડી, મો સિવાઈ ગયો ને? અરે હું તો તારા લીધે ચૂપ રહી હતી, જો હું કઈ બોલ્યો હોત ને તો જોવા જેવી થાત. હવે છાની વારી, ભાગી જા ભાગી જા, પેલો પાછો આવશે ને તો પાછી જોવા જેવી થશે. અરે તારી સાથે વાતો વાતો મેં તો ભૂલી જ ગયો કે આજે મારા ભાઈ કિશન આવવાના છે. હા
રહ્યા છે જરાક જરાક અરે બીજા સાથે હા બોલો અરે કઈક વાતચીત કરો એકબીજાનું નામ સરનામું પૂછો હા એક પછી એક વિધિ પતાવો મને લાગે છે બધી વિધિ મારે જ પતાવી પડશે અરે બોલો ને અમારે નામ સરનામાની જરૂર નથી અમારા દિલના કાગળ ઉપર જે નામ લખવાનું હતું તે લખી દીધું પણ નીચે આમની સહી લીધી હે શું નામ લખ્યું રાધા રાધા આય હાય તૂટી ગઈ મારી બાધા બાધા શેની બાધા એ તો કુવારા રહેવાની રાધા ખરેખર તૂટી ગઈ મારી બાધા છગન મગન છગન મગન એક જ માણસના બે નામ એ તો એવું છે ને કે હું મારી માના પેટમાં હતો ત્યારે મારો બાપુ કે છોકરાનું નામ છગન રાખીશું તો મારી મા કે જેટલા નામ છગન છે ને બધા છાપરે ચડી ગયા છે એટલે હું તો મારા છોકરાનું નામ મગન જ રાખીશ પછી પછી શું હું મારા મા બાપનું સમર્થન કરવા માટે હું મારી માના પેટમાંથી બહાર આવ્યો તો બાપ કે છગન અને મા કે મગન ઝઘડો વધી ગયો હા પણ એની તાજી ઉંમરમાં છે ને આપણી બુદ્ધિ ભોતી જ એટલે આપણે સંયુક્ત નામ ધારણ કર્યું છગન મગન એટલે મારી મા અને મારા બાપાનું બંડરું રહી ગયું શું ચાલ છે છગન મગન આપણા કિસ્મતનો બોલો દરવાજો ખુલતો હોય તેવું લાગે છે બાબા જોઈએ તો ખરા કેમ છો મજા મને આમ સિસ્કાનો શેનો મારે છે આ તો મને એમ કે શું મને એમ કે માનો કે ના માનો પણ મેં તમને ક્યાંક જોયા આ છે તમને શું લાગે છે મને એવું નથી લાગતું નથી લાગતું ખરી છે ના તો આ તો મારા કિસ્મતના દરવાજાને ધડાક તેને બંધ કરીને જતી રહી પણ કઈ વાંધો નહીં છગન મગન લાગો નિરાશામાં એક અમર આશા છુપાઈ છે પધારો પધારો કુંવર સાહેબ સુખિયાજી કોઈ બા માં સુખી રે દીકરા લે બેટા માં આ તો પક્ષપાત કહેવાય મારા માટે તે રૂખી જોડે દૂધ મોકલાવ્યું અને આને પીવડાવા તું જાતે આવી બેટા તું મારી જમણી આંખ છે ને સોમુ મારી ડાબી આંખ છે તે ડાબી આંખ અરે લાય માં અરે 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 મારા માટે બધું પી ગયા કુંવર સાહેબ માં આને કહી દો કે મને કુંવર સાહેબ નહીં કે નહીં તો આને મારી મારીને છે ને હડકા પાસા એક કરી નાખીશ હાજર છું કિશન સમુ તમારા બંનેનો પ્રેમ જોઈને મને ખૂબ જ આનંદ થાય છે ભગવાને મારી ઈચ્છા પૂરી કરી પછી ના આવ્યો મહેરબાની કરીને તો અહીંથી ચાલી જા કેમ અરે શું કેમ કિશનભાઈ આવવાના છે કોઈ આવે કે જાય મારે શું તે તો મને પરણવાનું વચન આપ્યું છે ને કોઈ આવે તો કહી દેજે કે અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ અને પરણવાના છીએ અરે એક વાર ની હજાર વાર કહીશ બસ પણ અત્યારે તું જા સારું સારું જાઉં છું પણ પાછી આવીશ હા ભલે ભલે સમો કિશનભાઈ સુંદર અતિ સુંદર શું સુંદર ઝાડવા ઝાડવા આ ઝાડવા લીંબુ હમણાં તો કોની જોડે વાતો કરતો હતો નહીં કોઈ કોની સાથે નહીં ક્યાં મેં હમણાં તને એક છોકરી જોડે જોયો ઓહો છોકરી 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 ખેતરમાં કામ કરે છે મજૂર ખેતરમાં કામ કરે પણ તમને આવતા મોડું કેમ થયું એ તો શું હતું કે ત્યાં જો તો કોણ છે ત્યાં કોઈ નથી અરે કહું છું જાને પેલી તારી જોડે ખેતરમાં કામ કરવા આવે છે ને
ઈ હોય એવું લાગે છે. અરે પણ અરે પણ પણ છોડ, ડાયો થામાં જા, જલ્દી જઈને જો કોણ છે ત્યાં. એ કોણ છે ત્યાં? અરે કહું છું કોણ છે ત્યાં? કોણ છે? અરે કહું છું જલ્દી ભાગ અહીંથી, અરે નહીં તો ભાંડો ફૂટી જશે. કોણ છે સોમુ? કોઈ નથી. અરે કહું છું બેશરમ ભાગી જા પુત્રી, સમજતી કેમ નથી? અરે કાલી આવજે બિલાડી. અરે કહું છું જા ચુડેલ. કેમ લા રાધા, આ સોમુ છે મારો ભાઈ. સોમુ માફ કરજો, હું તમને કોઈ બીજો હશે એમ સમજતો હતો. બીજો કોઈ કોણ? રાધા, તો હું એમ સમજતો હતો કે એનો ખાસ દોસ્ત હશે. કેમ તમે પણ કોઈ ભૂતડી જોડે દોસ્તી કરો છો? ખેતરમાં કામ કરવા આવ્યા છો ને? ચાલો ખેતરમાં કામ કરીએ. રાધા, આ છે સોમુની ભૂતડી. કિશાન, ઓ કિશાન! અરે બાપ રે સોમુ, આ તો સાચે સાચ ભૂતડી આવી ગઈ. આવી ગઈ, હવે શું કરીશું? મરી ગયા, શું કરશું? ચલો ભાગો ભાગો. સામ્રુ ભાઈ, કાકા કોઈકને દત્તક લેવાના છે અને બધી જ મિલકત દત્તક આવનારના નામે કરી જવાના છે. બેન, કાકા જો આપણો ભાગ બીજા કોઈને આપી દેશે તો દત્તક આવનાર અને કાકા બંનેને હું ગોળીએ દઈશ. સાચું છે ભાઈ, આપણા હક માટે આપણે લડી લેવું જ જોઈએ. પિતાજી, આપણી પાસે ઘણી જાગીર છે, પછી શા માટે થોડી મિલકત માટે ઝઘડો કરવો? આ દુનિયામાં પ્રેમ, શાંતિ અને મમતાથી વધારે મોટી મિલકત કોઈ જ નથી. કિશન બેટા, સવાલ મિલકતનો નથી, સવાલ મારી આબરૂનો છે. અરે અરે, શા માટે મારો અધિકાર હું બીજાને આપું? શા માટે મારો હિસ્સો લૂંટાવા દઉં? અરે કાકા પોતાની મિલકતનું ગમે તે કરે, મારો હિસ્સો લૂંટાવાનો એમને કોઈ હક નથી. પિતાજી, મિલકત માટેનો હક જતો કરીને ખાનદાનની દુશ્મનાવટને કાયમને માટે મિટાવી દો, એમાં જ બધાનું ભલું છે. કિશન, તું મને સલાહ આપે છે? સલાહ નથી આપતો પિતાજી, વિનંતી કરું છું. આ ઝઘડાનો અંત લાવી દાદા સાથે સુલેહ કરી લ્યો. એટલે દુશ્મનની સામે માથું ઝુકાવવાની તું મને સલાહ આપે છે? ચાલી જા, દૂર થઈ જા મારી નજર સામેથી, ચાલી જા. કેવેજ કિશન. માં, હું આ ખાનદાની દુશ્મનાવટ મિટાવીને ચંપીશ. હું દાદાને મળવા જઈશ જ. જીત છોડી દે બેટા, દાદા સાહેબ પાસે જવાનો કોઈ અર્થ નથી. એમનો સ્વભાવ તો જાણતો નથી. તારા ત્યાં જવાથી ઝઘડો શાંત થવાને બદલે ઉલટાનો વધશે. માં, એ કોઈ મારા દુશ્મન નથી, મારા દાદા છે. હું એમને મળવા જરૂર જઈશ. રણધીર, મને ખાતરી છે કે જ્યોતિષીની વાત ખોટી નહીં પડે. મારો પૌત્ર મને એક દિવસ જરૂર પાછો મળશે. દાદા સાહેબ, એ કઈ રીતે શક્ય છે? આજે 20 વર્ષ થઈ ગયા. દાદા સાહેબ, મારા ઘરમાં પગ મૂકવાની તે હિંમત કઈ રીતે કરી? દાદા સાહેબ, મેં સાંભળ્યું છે કે આપ કોઈને દત્તક લઈ રહ્યા છો. અરે હું ગમે તે કરું, તું મને પૂછો કોણ? પરંતુ દાદા સાહેબ, આપ ખોટું કરી રહ્યા છો. તું કોણ મને સાચું ખોટું શીખવાડવા વાળો? હું જાણું છું કે ભાનુ પ્રતાપે તને મિલકત માટે ઝઘડો કરવા માટે મોકલ્યો છે, પણ યાદ રાખજો, મારી જાગીરમાંથી એક રાતી પાઈ પણ તમને બાપ દીકરાને નહીં મળે, સમજો? દાદા સાહેબ, હું અહીંયા કોઈ પણ બાબતનો ઝઘડો ઉભો કરવા નથી આવ્યો, કે નથી આવ્યો માલ મિલકત લેવા. હું તો આવ્યો છું ઝઘડો બંધ કરાવવા, વર્ષોથી ચાલતા વૈમનસ્યને દૂર કરવા આવ્યો છું. આપ કાકા ભત્રીજા વચ્ચે સમાધાન કરાવવા આવ્યો છું. આપણા ખાનદાનની શાંતિની
ભીખ માંગવા આવ્યો છું દાદા સાહેબ. ભીખ માંગવા આવ્યો છે હે? હમણાં હું તને ભીખ આપું છું. રણધીર, બળવીર, કરમસિંહ, એના બાપે મારા કુળદીપકને ઓલવી નાખ્યો છે. આજે એ પાપિયા છોકરાના રાય રાય જેવડા ટુકડા કરી નાખો. જાઓ દાદા સાહેબ, દાદા સાહેબ, મને મારી નાખવાથી આપને કોઈ પણ ફાયદો નહીં થાય. ગુજરાતનો આ ઝઘડો બનશે. દાદા સાહેબ, મારી આપની વિનંતી છે કે આ વેર ની જોડાઓમાં લપેટાયેલ લક્ષ્યમાંથી બહાર નીકળો. દાદા સાહેબ, મારી વાત માનો. દાદા સાહેબ, મારી વાત માનો. દિવસ હોય કે રાત, શરીર અને આત્મા, આત્મા અને આ શરીર. દાદા, તને કોઈ પણ તાકાત આપણને એક થતા નહીં રોકી શકે. સુખમાં કે દુઃખમાં, ગમે તેવા સંજોગોમાં તારો સાથ આપીશ. સોમુ, તું મને વચન આપ કે તું મારી સાથે જ લગ્ન કરીશ. હું તને વચન આપું છું રાધા, હું પ્રીતના ચાંદાને કાળજાના કવચથી ઢાંકી દઈશ. એની ઉપર ગ્રહણનો કાળો પડછાયો પણ નહીં પડવા દઉં. મારે
તારી જોડે જેની સગાઈ થઈ છે એની જોડે પ્રેમનો ભાગ ખેલના સોમલા, આજે હું તારા મગજમાંથી પ્રેમનું ભૂત કાઢી નાખીશ. અલે ભાઈ, આ પ્રેમનું ભૂત તો એવું છે કે એક વાર વળગ્યું પછી તારા જેવા હજાર માનસિંહ ભોવા બનીને ધોળવા આવે તોય ના ઉતરે. આજે તું મરવાનો થયો લાગે છે સોમલા. અલે ભાઈ, અમે શાંતિથી પ્રેમ કરીએ છીએ, એમાં તું રાતો પેલો શા માટે થાય છે? જો લ્યા, એના લગ્ન મારી જોડે થવાના છે, માનસિંહ જોડે, આ માનસિંહ જોડે, અને તારી આટલી હિંમત? અલે ભાઈ, સગુણાને તારી સાથે નથી પહેણું. સગુણા, તારે આની સાથે પહેણું છે? લે, જો ના પાડે છે. ભાઈ તું જા, જા, માન ના માન, મેં તેરા મહેમાન. ભાઈ જા, થોડો જવા દઈશ, તમને બંને લઈને જસ્ટી મારી રાખીશ. તને લડવાનો બહુ શોખ છે નહીં? તું જરા આજે મેરે, આજે મેરે. તમારી જિંદગી ભર ચાકરી કરી, એનો બદલો મને આ રીતે આપવાનો? તમારો આ બે કોડી નો નોકર, મારું સગપણ જેની જોડે થયું છે એની સાથે આ રીતનું વર્તન કરે? કેમ સોમો, અમારા ટુકડા ઉપર ના બેસે અને અમને બદનામ કરવાના કામ કરે છે? પાર્વતી, તું આજે વચ્ચે નહીં આવતી, આજે હું એને જીવતો નહીં છોડું. એમને ના રોકશો, મારવા દેવ. ઠાકોર સાહેબ, લો તમારી સામે ઉભો છું,
જેટલો મારો હોય એટલો મારો. સબુ બેટા સાચો બોલ, શું થયું હતું? બા, સગુણા મારી સાથે હતી વાત સાચી, પણ હું એને ભગાડી જતો હતો એ વાત ખોટી છે. અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. શું સાંભળ્યું પાર્વતી? પારકાની બૈરી સાથે પ્રેમ કરે છે. આજ છે એના બધા લાડકોડ બાન, એનું ખાવાનું બાન. અને માનસી, હવે પછી આ ને સગુણા મળે તો મને કહી દેજે, હું એને જીવતો નહીં રહેવા દઉં. અને અહીંયા શું જઈને ઉભો છે? જા, જઈને તારું કાળું મોઢું કર. થોડા દિવસ પછી પાછો આવીશ, ત્યાં સુધીમાં પિતાજીનો ગુસ્સો શાંત થઈ જશે અને પછી કંઈક રસ્તો કાઢીશું. ફિકર નહીં કરતો. તમે મારા માટે આટલી બધી તકલીફ શા માટે લો છો? બેટા, હું માં છું ને. પણ બા, ઠાકોર સાહેબને ખબર પડશે તો પાછી ઉપાધિ ઊભી થશે અને આમે મને ભૂખ નથી. દીકરા, માત્ર જન્મ આપનારી માને જ નહીં પણ પાળી પોષીને મોટો કરનાર માને એટલી તો ખબર પડી જાય છે કે બાળક ભૂખ્યું થયું છે કે નહીં. લે, ખાઈ લે. બા, એક વાત પૂછું? હું જ્યારે જ્યારે તમને મારા મા બાપ વિશે પૂછું છું ત્યારે ત્યારે તમે વાતને ટાળી કેમ દો છો? સોમ, તો એમ કેમ નથી માની લેતો કે તારી સામે છે એ જ તારી મા છે? મા, મને ઘણી વાર એવું થાય છે કે તમે જ મારા મા હોત તો કેવું સારું. દીકરા, હું કેટલી કમનસીબ છું કે હું તને દીકરો માનું છું પણ તું મને માં નથી માની શકતો. શું જન્મ આપનારી માં જ માં હોય છે? માફ કરજો માં, હવે પછી આવો સવાલ ક્યારે નહીં કરું. સમો બેટા, હું તારી પાસે બે વચન માંગુ છું. આપીશ? હા હા, બોલો માં. ઠાકોર સાહેબ જે કંઈ કહે છે એના માટે માઠો ન લગાડતો. એ જે કંઈ કરી રહ્યા છે
એ તારા ભલા માટે જ કરી રહ્યા છે. એમને તો હું બાપથી વિશેષ માનું છું. એ જ્યારે જ્યારે મને વળે છે ત્યારે મને એવું લાગે છે કે મારું પોતાનું કોઈક છે. બીજું શું વચન આપો માં? દીકરા બોલો માં. મને માફ કરજે દીકરા. માં કહો તો તો સગુણાને હંમેશને માટે ભૂલી જજે માં. સગુણાના શ્વાસથી મારો શ્વાસ મળી ગયો છે. સગુણા મારી નિરાધાર અંધકારમય જિંદગીમાં પ્રેમનો ઉજાસ લઈને આવી છે. માં તમે મારી જિંદગીનો આનંદ છીનવી લેવા માંગો છો? તમે તમે મારા પ્રેમનું બલિદાન માંગો છો? અરે માં તમે કહો તો એક નહીં હજાર જિંદગી તમારા કહેવા પર કુરબાન કરી દો. પણ માં સગુણાને મારાથી છૂટા પડવાનું ના કહેશો? ના કહેશો માં? સાચી વાત છે. હું કોણ છું તારી પાસે કંઈ માગવા વાળી? શું હક છે મારો તારી ઉપર? દીકરા 9 મહિના પેટમાં રાખીને જેમાં તકલીફ સહન કરે છે એના કરતા અનેક ઘણી તકલીફ મેં તારા માટે ઉઠાવી છે. પણ ક્યારે હુંકારો નથી ભર્યો. અરે આંખોમાંથી છલકાવા મળતા આંસુને આંખોમાંથી બહાર નથી નીકળવા દીધા મેં તારા માટે થઈને. ત્યારે તું બસ માં બસ હવે એક શબ્દ પણ વધારે નહીં બોલતા નહીં તો મારું કાળજ ફાટી જશે. આ દુનિયામાં તમારા સિવાય મારું બીજું છે પણ કોણ? અને તમે જે કહેતા હશો મારા ભલા માટે જ કહેતા હશો ને? હું વચન આપું છું, હું વચન આપું છું માં કે સગુણાને હવે ભૂલી જઈશ. સગુણાને ભૂલી જઈશ માં, સગુણાને ભૂલી જઈશ. ભૂલી નથી ગયો પણ લાચાર છું. મને તને ભૂલી જવા માટે કોઈ લાચાર બનાવ્યો છે. કોણે? જે દેવીએ મને પાણી પોષીને મોટો કર્યો છે. બા સાહેબે? હા, જેનું અન્ન ખાઈને હું મોટો થયો છું. લોકો કૂતરાને પાળે છે, એમને ટુકડા નાખે છે. કૂતરો પણ એના માલિકના હુકમનો અનાધર નથી કરતો. જ્યારે જ્યારે હું તો માણસ છું. એણે તને 2 ટંક અનાજ આપ્યો છે અને મેં જ્યારે મેં તો તારા ઉપર મારી આખી જિંદગી ન્યોછાવર કરી નાખી અને તું મને તાર છોડી એક જોડેલી વાત માનીશ? સગુણા, જો માં વિશે એક શબ્દ પણ બોલી છે તો તારી જીભ ખેંચી કાઢીશ. એ માં નથી. જો એ તારી માં હોત તો આવી રીતે આપણને છૂટા પડવાનું ન કહે. એ માં નથી. ડાકણ છે, ડાકણ. સગુણા માર, સોમુ હજુ માર, મને મારી નાખ. માર મને સોમુ, મારી નાખ. સોમલો હજુ પણ સગુણાને મળે છે? ના ના, સોમુ એવું ના કરે. એને મને વચન આપ્યું છે. તો શું જુઠ્ઠું બોલું છું? અરે ગામમાં ચોર અને ચૌટે વાતો ચાલે છે. વાતો હું જાણું છું પાર્વતી, કે તે સોમુને સગા દીકરાની જેમ મોટો કર્યો છે. પણ જે નારાયક છડે ચોક આવા કરતું તો કરતો હોય એના માટે તો આટલી બધી દુખી કેમ થાય છે એ જ મને તો સમજાતો નથી. શકર અહોને માનો હૈયું રડે છે. અરે પારકો મારી તથી શક્તિ. અરે પણ એવો તો કેવો પ્રેમ ઉભરાય છે તને પાર્વતી? જો તારા સગા દીકરા કિશને આવું કૃત્ય કર્યું હોત તો તેને માફ કર્યો? જરા તો પારકો છે પારકો,
એના માટે આંસુ વાવવાના ના હોય એને એને તો સખતમાં સખત સજા થવી જોઈએ પાર્વતી, સખતમાં સખત સજા થવી જોઈએ. હા, એને તો સખતમાં સખત સજા થવી જોઈએ પાર્વતી, એને તો સખતમાં સખત સજા થવી જોઈએ. હા, એને તો સખતમાં સખત સજા થવી જોઈએ. રોજ રોજ હેરાન કરવા કરતા પડી છે.
મેં તને વચન આપ્યું હતું સુખમાં કે દુઃખમાં ગમે તેવા સંજોગોમાં હું તારો સાથ આપીશ. સગુડા, મેં તને કહ્યું હતું કે મને ભૂલી જા. હું માને વચન આપી ચૂક્યો છું. તું તારું વચન નિભાવ, હું મારું વચન નિભાવીશ. તું શું કામ મારી પાછળ પડી છે? તું શું કામ મારાથી દૂર ભાગે છે? હું તને હાથ જોડું છું, મારો પીછો છોડ. નહીં છોડું. હું કહું છું તું ઘરે પાછી જતી રહે, નહીં તો ભૂખે મરીશ. સોમુ, તું ઘરે પાછો જતો રહે, નહીં તો તું ભૂખે મરીશ. હું મહેનત મજૂરી કરીને મારું ગુજરાન ચલાવી લઈશ. હું પણ મહેનત મજૂરી કરીને મારું ગુજરાન ચલાવીશ. તારે જે કરવું હોય તે કર, પણ મારો પીછો છોડ. સ્વાદિષ્ટ દાળ બની છે. આ તો મોળી છે. મીઠું એ દાળમાં મીઠું કેટલું નાખવાનું? એક મુઠ્ઠી દાળમાં એક મુઠ્ઠી મીઠું. એ ભરારા પાડવાની જરૂર નથી. અમે કોઈને પૂછ્યું નથી. મીઠું મુઠ્ઠી મુઠ્ઠું મુઠ્ઠી 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 મુઠ્ઠી. સમોચ્ચ
તે બે દિવસથી કઈ નથી ખાધું સમો દૂધ પીલે સમો સગુણા તું કેમ સમજતી નથી શું કામ મારી પાછળ પડી છે હે દુખતા તો પારકા માણસો એ કામ લાગે જય હું તો તારી શું સગી થાય છે તમારી શું સગી થાય છે સમો આ દુનિયામાં કોઈ નથી મારું મારું કોઈ નથી કહું છું ચાલી જા જતી રહીશ પહેલા તો તારી તબિયત તો સારી થઈ જવા દે લે દૂધ પી લે કહું છું ચાલી જા તું સમો દૂધ પી લે સમજતી કેમ નથી ચાલી જા સમો તારી તબિયત ખરાબ છે તું બહુ પણ નથી થઈ શકતો તું ગુસ્સો ન કરી સમો તે દૂધ પી લે સમો લે સોમુ પાણી તો પી લે સોમુ સોમુ તારે ખાઈ શુગર છે નથી તો ખાતો નથી પીતો નથી દવા લેતો બધા તારે દુશ્મન સમજે છે માં માં કર્યા કરે છે તો માને છોડી જાય શું કામ આવતો રહ્યો અને હવે મને અહીંયાથી ચાલી જવાનું કહે છે નહીં સોમુ નહીં હું તને આમ કામ આવતા નહીં મરવા દઉં હું હમણાં જઈને બા સાહેબને બોલાવ મારી કોઈ માં નથી કોઈ માં નથી મારું કોઈ નથી તું પર મારી નથી તું પર મારી આ દુનિયા મારું કોઈ નથી જો મને શાંતિથી મરવા દે નહીં સોમુ નહીં તું તને આમ કામ કે નહીં મરવા દો તું હમણાં જેને પાસ સાહેબને બોલાવી લાવ છું તું એમના સિવાય કોઈ નહીં ગાંઠીશ નહીં તું હમણાં જ જાઉં છું પાસ સાહેબ પાસે ન જતી સોમુ કોઈ નહીં કોઈ નથી અરે આમ ક્યાં સુધી ભક્તિ ફરી જવા દે મને મારો સોમો બીમાર છે સોમો બીમાર છે ઓહો આ તો બહુ ખરાબ કહેવાય હવે શું કરીશું મને બા સાહેબ પાસે જવા દે સોમોને બચાવી લેશે બહુ વાલો છે સોમલો ને જવા દે મને માનસિંહ એક વાર જેનો હાથ જાલે છે એનો હાથ જિંદગી ભર નથી છોડતો સમજી મારા સોમોને જાન જોખમમાં છે મને જવા દે એ તો બહુ સારું કહેવાય સગુણા મારા રસ્તાનો કાંટો આપો આ દૂર થઈ જશે મને ફક્ત એક વાર બસ એ પાસે જવા દે ફક્ત એક વાર પછી તું જે કહીશ એ હું કરીશ એમ સા ફક્ત એક વાર જાઉં છું જા 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 જો તે મને કહ્યું હતું ને એક વાર જવા દે જવા દીધી ને હવે હું તને જેમ કહું તારે એમ કરવાનું જવા દે મને છોડી દે અરે તને એમ થોડી જવા દઈશ છોડી દે મને છોડી દે ચાલ ચાલ છોડી દે મને ચાલ 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 મત સાથે સોમલા જોડે ભાગી ગઈ હતી કેમ મોત ને નોતરી રહ્યો છે બસ
સોમલા સાથે ભાગી જઈને તે તારું મોઢું તો કાળું કર્યું, હવે પાર્વતીને તારી સાથે લઈ જઈને મને બદનામ કરો છો તારે? માનસે લઈ જાને તારી સાથે અને દોરડાથી બાંધીને ઘરમાં પૂરી રાખજે, લઈ જાને. સમુ ખૂબ જ બીમાર છે અને મને યાદ કર્યા કરે છે. પાર્વતી, તે ફરીવાર એના માટે આંસુ પાડવા માંડ્યા. એ આ ઘરમાં મોટો થયો છે, તે દીકરાને જે મને પાળી પોષીને મોટો કર્યો છે. તો શું કરીએ, એના માટે મોટા મોટા વૈદ્ય અને હકીમો લઈ જઈને એની સારવાર કરવા જોઈએ. માથી મોટો કોઈ જ વૈદ્ય નથી અને માની મમતાથી મોટી કોઈ દવા નથી. તારી મમતાએ મને કેક કેટલો બદનામ કરે છે એની તને ખબર નથી, અને છતાંય તો એની પાસે જવા માંગે છે. નહીં પાર્વતી, નહીં, હવે હું તને એની પાસે નહીં જવા દઉં. પાર્વતી, અરે તેને પોતાના દીકરાની જેમ કેક કેટલી મમતાથી સાચવ્યો, છતાંય એણે આપણી ઇજ્જત આબરૂનો વિચાર કર્યો. અરે જીવે કે મારે આપણે શું. પાર્વતી, ભૂલી જાય ને. હું ઈચ્છું તો એને ભૂલી શકું એમ નથી, ફક્ત એક વાર મને એને મળવા જવા દો. એક વાર? એક જ વાર? શા માટે? જા, હજાર વાર જા. અરે કાયમને માટે જઈને રહે એની પાસે. એટલું યાદ રાખજે, એની પાસે ગયા પછી તારે આ ઘરને, મને, અરે કિશનને કાયમને માટે ભૂલી જવા પડશે. તમે તો મારું જીવન છો. સોમુ ને કિશન બંને મારી આંખો છે, હું કોઈને ભૂલી શકું એમ નથી, કોઈને છોડી શકું એમ નથી. હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, ફક્ત એકવાર મને સોમુને મળવા જવા દો. પતિને પરમેશ્વર માનીને પૂજનારી પાર્વતી, આજે એક રસ્તે રજળતા પથ્થરને પૂજવા નીકળી છે, પણ પાર્વતી, એમાં તારી જીત નથી પણ હાર છે. હાર મારી તો બંને તરફ હાર છે. એક તરફ સંતાન છે, બીજી તરફ સુહાગ. એનો ફેસલો પણ તારે હમણાં જ કરવાનો છે. તારે સંતાન જોઈએ કે સુહાગ?
સોમુ ક્યાં છે? આપને ખબર નથી? સોમુભાઈને તો ઠાકોર સાહેબે ઘરની બહાર કાઢી મૂક્યા. કાઢી મૂક્યા એમના લીધે બા સાહેબ પણ હવેલી છોડીને ચાલ્યા ગયા. શું? હા પિતાજી, 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 હું પૂછું છું, માં ક્યાં છે? ચાલી ગઈ, એ આ ઘર છોડીને ચાલી ગઈ. ચાલી ગઈ? કે તમે એને આ ઘર છોડવા મજબૂર કરી? અરે એમ કેમ નથી કહેતા કે તમે એને ઘરમાંથી બહાર કાઢી મૂકી? કાઢી ન મૂકું તો શેની પૂજા કરું? કિશન, એને તારા અને મારા કરતા પેલો હલકો અનાથ વધારે વાલો છે. માના પ્રેમને ત્રાજવે ના તોલશો પિતાજી, માએ મને અને સુમુને એક સરખી રીતે ઉછેર્યા છે. અરે કિશન, કિશન તારીને એની સરખામણી ન હોઈ શકે. અરે તારી રગોમાં તો રજવાડી લોહી વહી રહ્યું છે. જ્યારે સોમુ કોણ જાણે કઈ નાતનો હશે, અરે કેવા હલકટ માણસનું ફરજંદ હશે. ભગવાનની નજરમાં સૌ સરખા હોય છે પિતાજી. કદરખાને માથે ન મુકાય કિશન. ઠીક છે કે પાર્વતીને દીકરો કહીને બોલાવે છે તો એને પાળે પોષે, પણ આપણા સમાજમાં આપણી ઇજ્જત આબરુ માન મર્તબો અરે ઊંચ નીચનો વિચાર કર્યા વગર એ હલકટ ભિખારીને ખાતર ઘર છોડીને ચાલી ગઈ. ઊંચ નીચને ભેદભાવ તો માણસે બનાવે છે પિતાજી. ભગવાનની નજરોમાં કોઈ અમીર નથી, કોઈ ગરીબ નથી, અને સૌના લોહીનો રંગ પણ લાલ જ હોય છે. અરે કિશન, તો રજવાડી ખાનદાનનું સંતાન થઈને આવી સાધુ સન્યાસીઓ જેવી વાતો કરે છે, કોણ શીખવે છે તને આવું બધું? ભાઈ, કોણ સાહેબ આજકાલ આવા બધા પાઠ દિનારાતની દીકરીને ત્યાં ભણે છે, અને આ ભાઈ સાહેબ એની દીકરીને પરણવાનું વચન પણ આપી ચૂક્યા છે. શું આ વાત સાચી છે? હા પિતાજી. કિશન, મને પૂછ્યા વગર આમ કરવાની તે હિંમત કઈ રીતે કરે? આમાં આટલા બધા રાધા પૈયા શું કામ થઈ જાઓ છો? મેં કોઈ ચોરી નથી કરી કે ધાર નથી પાડી. કિશન, ખૂબ જીપ ચલાવવા માંડ્યો છે કેમ? અરે સાચું ખોટું શું મારે તારી પાસેથી શીખવાનું છે? કિશન, આપણા કુટુંબની પરંપરા છે કે બાળકોના લગ્ન માત્ર વડીલો જ નક્કી કરે છે, અને તારા લગ્ન પણ મારી મરજી મુજબ આપણા કુટુંબને અનુરૂપ કન્યા સાથે જ થશે, સમજો? હું કઈ બાળક નથી પિતાજી, મારું ભલું બુરું હું સારી રીતે સમજી શકું એમ છું. હું તમારો પુત્ર છું, તમારી જાગીર નથી કે તમે મને ફાવે ત્યાં પધરાવી દો. હું પડીશ તો રાધાને જ. કિશન, કિશન, હું જેવો છું ત્યાં સુધી આ હવેલીમાં માત્ર મારો જ હુકમ ચાલશે, માત્ર મારો જ. હા, અને કામ ખોલીને સાંભળી લે કિશન, તને તને તારા લગ્ન ક્યાં કરવા એ નક્કી કરવાનો કોઈ જ અધિકાર નથી. હા, મારી લગ્ન ક્યાં કરવા એ નક્કી કરવાનો તમને પણ કોઈ અધિકાર નથી. હું આ હવેલીનો માલિક છું, આ મિલકતનો વારસદાર. માને પણ આ ઘરમાંથી બહાર કાઢી મૂકવાનો તમને કોઈ જ અધિકાર નથી. હું અત્યારે જ માં અને સોમુને પાછા તેડી લાવું છું, અને સોમુ અને સગુણાના લગ્ન કરાવીને જ જંપી એ પણ તમારી હાજરીમાં આ ઘરમાં, અને પછી મારા લગ્ન પણ થશે એ પણ તમારી નજર સામે. જું છું મને કોણ રોકે છે? કિશન, સોમુ આ ઘરમાં પગ મૂકે પહેલા અને રાધા આ ઘરમાં વહુ બની આવે પહેલા હું બંનેને ગોળી કહીશ. બંદૂક ચલાવતો તો મને પણ આવડે છે પિતાજી, હું પણ તમારો પુત્ર છું. હું મારું ધારું કરીને ચંપીશ, જોઈએ કોની જીત થાય છે. કેશવ જી, ઠાકોર સાહેબ. માનસિંગ ને બોલાવો. માનસિંગ, સગુડા સાથેના તારા ઘડિયા લગ્નની તૈયારી કર, અને હા, લગ્ન મંડપની ચારે બાજુ આપણે એક એક માણસોને ભરી બંદૂકે ઉભા રાખજો. કિશન અને સોમુ લગ્નમાં વિક્ષેપ પાડવાની કોશિશ કરે તો એક એકને વિધી રાખજો. હા, પણ ઠાકોર સાહેબ. આ મારો હુકમ છે.
શું વાત છે છગન મગન? અરે સોમુ, અહીંયા બેઠો બેઠો શું કરે છે? ત્યાં ચાલ, ત્યાં ચાલ, લે તો બધું ભાગીને ભૂક્કો થઈ જશે. અરે અરે, માનસિંગ અને સગુણાને લગ્ન થઈ રહ્યા છે ભાઈ, જલ્દી ચાલ. માં, જા દીકરા, આજે હું તારી આડે નહીં આવું. મેં તને ખૂબ દુઃખી કર્યું છે, આજે હું તને મારા વચનમાંથી મુક્ત કરું છું. માં, જા જા, જલ્દી જઈને સગુણાને બચાવ. જા ભાઈ, જા, જલ્દી જા. હું તને ને સોમુને લેવા આવ્યો છું. પણ તારા પિતાજી? માં, તને કે સોમુને ઘરમાં પ્રવેશતા જો પિતાજી રોગ છે તો આજે બાપ દીકરા વચ્ચેની મર્યાદાની દિવાલ તોડી નાખતા હું જરાય જ કહીશ નહીં. ચાલ માં, સોમુ ક્યાં છે? તને ખબર નથી દીકરા, સગુણાને માનસિંહ જોડે પરણાવવાની તૈયારીઓ ચાલે છે એવા સમાચાર મળ્યા, એટલે સોમુ તો સગુણાને બચાવવા ત્યાં ગયો છે. માં, તો તો મારે ત્યાં તાત્કાલિક જવું જોઈએ. સોમુ અને સગુણા બંનેના જીવ જોખમમાં હશે. કેમ? કારણ કે આ લગ્ન પિતાજીના આશીર્વાદથી થઈ રહ્યા છે અને હું ત્યાં નહીં પહોંચું તો મહા અનર્થ થઈ જશે. ઠાકોર સાહેબ, સોમુ, કિશન બધા જીદે ભરાયા છે, બાપ દીકરો સામ સામા આવી ગયા છે, મને તો અમંગળના એંધાણ વર્તાય છે. બેન, તું ચિંતા ન કરીશ, હું કઈક રસ્તો કાઢું છું. વિનંતી કરું છું, વેર ભાવના ભૂલી પ્રેમ અને મમતાના પાણીથી આ દુશ્મનના વટની આગને બુઝાવી દો. દાદા સાહેબ, બુઝાવી દો. ભાનુ પ્રતાપ, રાખ્યો છે, હવે મને બધી જ ખબર પડી ગઈ છે. તે મારા દીકરાને મારી નાખ્યો અને મારા પૌત્ર ને તારા ઘરમાં પાળી પોષીને મોટો કર્યો.
એટલું જ નહીં, એની રગે રગમાં મારી વિરુદ્ધ વેર ભાવનાનું ઝેર ભર્યું. બહુ ઊંચી ચાલ ચાલે છો ભાનુ પ્રતાપ તું, જેથી એક દિવસ હું અને મારો પૌત્ર સામ સામે લડીને મરી જઈએ અને મારા વંશ તો સર્વનાશ થઈ જાય. ભાનુ પ્રતાપ, તારી હવે બધી ચાલ ખુલ્લી પડી ગઈ છે. કિશન મારો પૌત્ર છે, મારો. કિશન તમારો પૌત્ર? શો બકવાસ કરો છો તમે? આ બકવાસ નથી, હકીકત છે. કિશન તમારો પૌત્ર? હા. પાર્વતી, તે આ વાત મારાથી છુપાવી શા માટે? પણ હા, આ બધા જ ગોટાળા માટે પેલો અનાથ સોમલો જવાબદાર છે. આ અનાથ સોમલો, હવે હું એ કિશનને અને સોમલાને ગોળીએ દઈશ. હા, ગોળીએ દઈશ. Yeah.
જેવું તને જીવતો નહીં છોડું, અને તારા લીધે જ મારી પત્ની મારાથી દૂર થઈ ગઈ, મારી ઘર ગૃહસ્થી બરબાદ કરી છે તે મારા દુશ્મનો સાથે મળી જનાર દગાબાજ નમકરામ, તે કરેલા કર્મોની સજા આજે હું તને આપીશ. અંધારામાં રાખ્યો છે, પણ હવે હવે તારા પાખંડ નો બાંડો ફૂટી ગયો છે. કિશન મારો નહીં પણ મારા દુશ્મન નો દીકરો છે, એ વાત તે આજ સુધી મારાથી છુપાવી રાખી છે, પણ આજે આજે હું કિશન અને સોમુ બંનેને ગોળીએ દઈશ. નીચ હલકટ, મારા દુશ્મનને મારા જ ઘરમાં પાળી પોષીને તે મોટો કર્યો, મારી સાથે ધક્કો કર્યો, મને અંધારામાં રાખ્યો. મેં તમને અંધારામાં જરૂર રાખ્યા છે, પણ તમારી સાથે ધક્કો નથી કર્યો. મેં માનવ તારે સાથ આપ્યો છે, અને માનવતાને સાથ આપવો એ ગુનો હોય તો ચલાવો બંદૂક, ચલાવો. મને, સોમુને અને કિશનને ત્રણેય મારી નાખો. લો, અમે ત્રણેય જણા તમારી લોહી તરસી બંદૂકની સામે ઊભા છીએ. ચલાવો બંદૂક, ચલાવો. સૌથી પહેલા તમે આ સોમુને મારી નાખો કે જેને લીધે તમે સમાજમાં બદનામ થયા છો. પણ બંદૂક ચલાવતા પહેલા એટલું સાંભળી લો, સોમુ, સોમુ કોઈ પરાયો કે અનાથ નથી. સોમુ તમારો દીકરો છે, આપણું સંતાન છે. શું? નહીં પાર્વતી, નહીં. તું આને બચાવવા માટે જુઠ્ઠું બોલી રહી છે, પણ એટલું યાદ રાખજે પાર્વતી, હવે તું વધારે સમય મારી આંખોમાં ધૂળ નહીં નાખી શકે. અને હા, હવે તારા નાટકનો અંત આવી ગયો છે પાર્વતી. તું જુઠ્ઠી છે, જુઠ્ઠી. તું જુઠ્ઠું નથી બોલતી, પણ 20-20 વર્ષથી હૃદય પર મૂકેલા બોજને હળવો કરી રહી છું. ભાઈને ત્યાંથી તમે જે બાળક લઈ ગયા હતા, એ બાળક આપણું નહીં પણ વીરભદ્રનું હતું. જો એ વખતે મેં તમને કહ્યું હોત તો તમે એ બાળકને મારી નાખ્યું હોત, એટલે હું ચૂપ રહી. સોમુ તમારો દીકરો છે, આપણું સંતાન છે, આપણું લોહી છે. સોમુ મારો આપણો દીકરો છે. સોમુ, સોમુ તને ખબર છે, આજ ભાનુ પ્રતાપે તારા બાપ ને મારી નાખ્યો છે. આજે આજે હું એને જીવતો નહીં છોડું. દાદાજી, દાદાજી, હું જાણું છું કે હું આપનો પૌત્ર છું, પણ આપ માનો છો તેમ મારા પિતાનું ખૂન નથી થયું. જે પિતાની છત્ર છાયા નીચે ઉછેરીને હું મોટો થયો છું, એ પિતાને પારખવામાં મારી ભૂલ કદીય ન થાય. દાદાજી, ખોટો વહેમ ત્યજી દો, વહેર ભાવનાને છોડી દો. વહેરની આગમાં કેટલાય કુટુંબો સળગીને રાખ થઈ ગયા છે. દાદાજી, કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન જેવા યોદ્ધાએ પણ પોતાના સગા સંબંધીઓ આગળ હથિયાર હેઠા મૂકી દીધા હતા, ત્યારે આપણે તો પામર મનુષ્યો છીએ. છતાંય આપની લાલસા ન છૂટતી હોય તો પહેલી ગોળી મારા પર છોડો. નહીં નહીં તો હથિયાર ત્યજી દો. દાદાજી, તમને મારા સમજે સંપની સુલે, એ સાચું કર્મ, એ સાચો ધર્મ. કિશન, દાદા સાહેબને સમજાવવાનું રહેવા દે. દાદા સાહેબ, તમને તો મારા મૃત્યુની ઝંખના છે ને, મારા કુટુંબનો વિનાશ જ તમારે તો જોવો છે ને, તો તમારું કામ રોજ કરી આપું છું. ના ભાનુ પ્રતાપ, ના ના. કિશનના શબ્દોએ મારા કાળજાને કંપાવી નાખ્યું છે. ભગવાને મારો એકનો એક દીકરો છીનવી લીધો, પણ સાથે મને ત્રણ ત્રણ દીકરા પાછા આપ્યા છે ભાનુ પ્રતાપ. હવે હવે તમને બધાને ગુમાવ નથી માંગતો. મેં કરેલી ભૂલની સજા કુદરતે મને મારા કુટુંબથી વિખોટા પાડીને આપી દીધી છે. આજે
આજે મને મારો સાચો વારસો અને મને મારી સાચી મિલકત પાછી મળી ગઈ છે. દીકરા ભાનુ પ્રતાપ, મને માફ કરી દે, મને માફ કરી દે. દાદા સાહેબ, માફી તો દીકરાએ બાપ પાસે માગવાની હોય, નહીં કે બાપે દીકરા પાસે. તમને બધાને માફ કરી દો દાદા સાહેબ, મને આપને ચરણમાં સ્થાન આપો. નહીં ભાનુ પ્રતાપ, નહીં. દાદા સાહેબ, તારું સ્થાન મારા ચરણમાં નહીં, મારા હૃદયમાં છે. અરે તમે બધા તો મારા કાળજાના કટકા છો, કટકા.